नमस्कार, श्री केशव केड़वनी ट्रस्ट संचालित श्री सरस्वती विद्या मंदिर अहमदाबाद थी हूँ डॉक्टर नीरव शाह। अपने धोरण 10 वर्ष 19-20 गणित विषय प्रकरण बाल वर्तुण संबंधित क्षेत्रफल अभ्यास करिए छे। एमा स्वाध्याय 12.2 एमा दाखला नंबर 6। दाखला नंबर 6 नी रकम छे 15 सेंटीमीटर त्रिज्या वाला वर्तुड़नी, એટલે r બરાબર 15, એની જીવા એ કેન્દ્ર આગળ 60 નો ખૂણો આતરે છે, તો r બરાબર 15 અને થીટા બરાબર 60 બરાબર નંબર, તો અનુરૂપ તેને અનુરૂપ લઘુ વૃત્તખંડ અને ગુરુ વૃત્તખંડ નું ક્ષેત્રફળ શોધો। એટલે લઘુ અને ગુરુ વૃત્તખંડ ના જે ક્ષેત્રફળ ના સૂત્રો છે એ આપણે યાદ કરવા પડે। અહીંયા એમ કે છે કે પાઈ બરાબર 3.14 લો અને √3 આવે તો 1.73 લો। સ્ટેપ નંબર 1 આકૃતિ દોરો, તો કાચી આકૃતિ આવી રીતે દોરવાની। સ્ટેપ નંબર 2, અહીં વર્તુળની ત્રિજ્યા r બરાબર 15 સેન્ટીમીટર, જીવા AB કેન્દ્ર આગળ 60 નો ખૂણો આતરે છે, આથી લઘુ વૃતાંશ OAPB નો ખૂણો થીટા બરાબર 60 ડિગ્રી થાય બરાબર। આપણે આટલું બધું લખવું ના હોય તો r બરાબર 15 અને થીટા બરાબર 60 આટલું પણ લખો તો પણ વાંધો નહીં બરાબર। સ્ટેપ નંબર 3, હવે લઘુ વૃતાંશ, કારણ કે વૃત્તખંડ શોધવો હોય તો આપણે વૃતાંશ અને ત્રિકોણ બે જોઈએ બરાબર, તો લઘુ વૃતાંશનું OAPB નું ક્ષેત્રફળ બરાબર થીટા ભાગ્યા 360 ગુણ્યા પાઈ આર સ્ક્વેર બરાબર, એને કલેક્ટિવલી એવી રીતે બોલાય પાઈ આર સ્ક્વેર થીટા ભાગ્યા 360 બરાબર, એ રીતે પણ તમે યાદ રાખી શકો। 60 ભાગ્યા 360 ગુણ્યા 3.14 ગુણ્યા 15 ગુણ્યા 15, સાદુરૂપ આપ્યા વગર આ લોકોએ તો કહી દીધું પણ આપણે એવી રીતે માનવાનું નહીં, તો કે છે 60 ભાગ્યા 360 ગુણ્યા 314 ભાગ્યા 100 ગુણ્યા 15 ગુણ્યા 15 બરાબર, એક શૂન ગઈ એક શૂન ગઈ, 6 6 36 બરાબર, 3 2 6 અને 5 3 15, એટલે 2 3 6 અને 5 3 15 એ રીતે બરાબર। હવે આ 2 છે એ 314 ને 2 વડે ભાગી શકાશે, 2 1 2 11 આયા, 2 5 10 2 5 10 બરાબર, એટલે 14 થયા, તો 2 6 14 157, તો હવે પછીનું સ્ટેપ આપણું કયું રહે છે, તો કે 157 ગુણ્યા 5 ગુણ્યા 15 અને ભાગ્યા 100 બરાબર। હવે આને ગુણાકાર કરી અને તમે લઈ શકો તો 11775 ભાગ્યા 100, તો એમાંથી 1100 એટલે 117.75 સેન્ટીમીટરનો સ્ક્વેર આ લઘુ વૃતાંશનું આપણને ક્ષેત્રફળ મળ્યું બરાબર। હવે ત્રિકોણ OAB, ત્રિકોણ OAB માં ખૂણો O બરાબર 60, તો OA બરાબર OB એટલે આ ત્રિજ્યા થઈ એ 15 સેન્ટીમીટર આવું આપેલું છે બરાબર, તો હવે ત્રિકોણ OAB એ સમબાજુ ત્રિકોણ થયો, બે ત્રિજ્યાઓ જ્યારે સરખી હોય અને ખૂણો 60 હોય તો બધા ખૂણા 60 ના જ હોય, સમબાજુ ત્રિકોણ થયો જેમાં દરેક બાજુની લંબાઈ A જ છે, તો A બરાબર 15 સેન્ટીમીટર, તો સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ, તો આ જે છે ને સમબાજુ ત્રિકોણનો આ બીજી વખત આવ્યું બરાબર, તો આપણે સમબાજુ ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર એ આપણે હવે મોડે કરી દેવાનું બરાબર, વર્ગમૂળમાં 3 ભાગ્યા 4 એ સ્ક્વેર બરાબર, તો એ સૂત્ર આપણે મોડે કરી દેવાનું, એટલે આપણે પેલા 4 ને 5 6 લખ્યા હતા એની જોડે આ બીજું લખી દેવાનું બરાબર। હવે એની કિંમત, હવે કિંમત મૂકો √3, એટલે તમારે 1.73 લેવાના છે, તો 1.73 ભાગ્યા 4 ગુણ્યા 15 ગુણ્યા 15, હવે આને સાદુરૂપ આપો તો કેવી રીતે, તો કે 173 ભાગ્યા 100 ગુણ્યા 15 ભાગ્યા 4 અને ગુણ્યા 15 બરાબર। હવે આ ભાગ્યા 4 અહીંયા આગળ બાજુમાં ગુણાય ને,
કે નહીં ચાલે? ચાલશે કાકુ? હવે તમે ઉપર જોઈ શકો કે 173 અને 15 નો વર્ગ કેટલો થાય? તો કે 225. બરાબર, તો ભાગ્યા 100 × 4. 100 × 4, 100 × 4 કેટલા થશે? હવે આ 225 અથવા તો 173, આ બેમાંથી કોઈને તમે 4 વડે ભાગી શકશો. બરાબર, તો પોઈન્ટમાં કંઈક જવાબ આવશે. તો એ બે પોઈન્ટ એ થશે અને બીજા બે પોઈન્ટ આ, એટલે 4 પોઈન્ટ કપાશે અને એ પ્રમાણે તમને જવાબ મળશે 97.3125. બરાબર છે. હવે આપણને લઘુવૃતાંશનું ક્ષેત્રફળ મળી ગયું, ત્રિકોણનું ક્ષેત્રફળ મળી ગયું. હવે સ્ટેપ નંબર 5, વર્તુળનું ક્ષેત્રફળ. હા, આપણે જે વર્તુળ છે એ વર્તુળનું ક્ષેત્રફળ, તો પાઈ આર સ્ક્વેર, તો 3.14 × 15 × 15, આને તમે 314 ભાગ્યા 100 × 15 × 15 આ રીતે પણ લખી શકો. બરાબર, તો એને સાદુરૂપ આપતા હવે તમારે આ ઉપરની જે બધી રકમ છે એનો ગુણાકાર કરી નાખો. બરાબર, ઉપરની રકમનો ગુણાકાર કરી નાખો અને એને 100 વડે ભાગી નાખો. બરાબર, આવી રીતે થશે કે નહીં થાય? થશે. બરાબર, તો આપણને મળે છે 706.5 સેન્ટીમીટર, સ્ટેપ નંબર 6. હવે જે આપણે એક્ચ્યુઅલ શોધવાનું છે લઘુ વૃત્તખંડ અને ગુરુ વૃત્તખંડ, તો એ અહીંયા આગળ આવ્યું. લઘુ વૃત્તખંડ APB નું ક્ષેત્રફળ બરાબર લઘુ વૃત્તાંશ OAPB નું ક્ષેત્રફળ માઇનસ ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ, 117.75 માઇનસ 97.3125. બરાબર, હવે આને તમારે ઊભું કરવાનું, 117.75 માઇનસ 97 એટલે 097.3125, તો ઉપર પણ બે મીંડા મૂકવા પડશે. બરાબર, આ રીતે એને સાદુરૂપ આપતા તમને જવાબ મળે છે. હવે અહીંયા સિમ્પલ 100 ની ઉપર 17 છે એટલે 17 અને 100 ની નીચે 3 છે, તો 17 ને 3 20 તો થઈ જ જશે, તો 20.4375 સેન્ટીમીટર એ લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ આવ્યું. સ્ટેપ નંબર 7, હવે ગુરુ વૃત્તખંડ AQB નું ક્ષેત્રફળ, તો એ કયું છે? તો કે વર્તુળના ક્ષેત્રફળમાંથી લઘુ વૃત્તખંડનું બાદ કરો, તો વર્તુળનું ક્ષેત્રફળ અને લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ એમાંથી બાદ કરો, તો 706.5 - 20.4375 એને પણ આવી રીતે આડું જ કરો એટલે ઊભું કરી દો, 706.5 - 20.4375 પાછળ 3 મીંડા મૂકો. બરાબર, એને સાદુરૂપ આપો તો તમને મળે છે 686.625 સેન્ટીમીટરનો વર્ગ. સ્ટેપ નંબર 8, આમ લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ 20.4375 સેન્ટીમીટરનો સ્ક્વેર અને ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ 686.0625 સેન્ટીમીટરનો સ્ક્વેર થાય. બરાબર, નંબર દાખલા નંબર 7 ની રકમ છે 12 સેન્ટીમીટર ત્રિજ્યા વાળા એટલે R = 12 વર્તુળની જીવા. હવે જ્યારે જ્યારે વર્તુળની જીવા આવે ત્યારે આપણો આવો ત્રિકોણ બને જ. બરાબર, પણ ખાલી વર્તુળના કેન્દ્ર આગળ આ જીવા શબ્દ ના હોય તો પેલો વૃત્તાંશ થઈ જાય. જીવા આવે તો વૃત્તખંડ આવશે જ. જે દાખલામાં જીવા આવી એટલે સમજી લેવાનું કે આમાં વૃત્તખંડની વાત આવે આવે ને આવે. બરાબર, એટલે દાખલા એ રીતે આપણે ધ્યાન પર લેવાના. એક કેન્દ્ર આગળ 120 નો ખૂણો આંતરે, હવે ખૂણો એટલે તમારું થીટા બરાબર 120. બરાબર, તો કે છે તેને અનુરૂપ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધો. હવે વૃત્તખંડ એટલે આપણે સમજી જ લેવાનું કે લઘુ. બરાબર, પાઈ બરાબર 3.14 અને રૂટ 3 બરાબર 173 લો, 1.73 લો. સ્ટેપ નંબર 1, આકૃતિ દોરો. સ્ટેપ નંબર 2,
વર્તુળની ત્રિજ્યા r બરાબર 12 સેન્ટીમીટર અને લઘુવૃતાંશનો ખૂણો થીટા બરાબર 120 સેન્ટીમીટર સ્ટેપ નંબર 3 લઘુવૃતાંશ OAPB ચલો તો લઘુવૃતાંશ OAPB નું ક્ષેત્રફળ બરાબર પાઈ r² થીટા ભાગ્યા 360 બરાબર હવે મને પાઈ r² થીટા નું ગઈ વખત નું સૂત્ર યાદ છે એટલે હું થીટા / 360 નહીં ભૂલું બરાબર તો કોઈ વાંધો નહીં વાંધો ને અને હોય તોય શું કરી લેવાનું કશું નહીં બરાબર કારણ કે વસ્તુ એની જ છે તો 120 ભાગ્યા 360 ગુણ્યા 3.14 ગુણ્યા 12 ગુણ્યા 12 સાદરૂપ આપો 120 ભાગ્યા 360 ગુણ્યા 314 ભાગ્યા 100 ગુણ્યા 12 અને ગુણ્યા 12 જીરો ગયા જીરો ગયા 12 તરી 36 3 ચોક 12 હવે તમારો જવાબ રહ્યો નીચેનો છેદમાં ખાલી 100 રહ્યા અને 314 ગુણ્યા 12 ચોક 48 આ 12 ચોક 48 આને સાદુરૂપ આપતા તમને જવાબ મળે 150.72 સેન્ટીમીટરનો સ્ક્વેર સ્ટેપ નંબર 4 સમદ્વિબાજુ ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ શોધવા માટે આપણે OM લંબ AB દોરો OM લંબ AB દોરો અહીંયા તમે જુઓ તો જીવા થોડી મોટી થઈ ગઈ છે જીવા થોડી મોટી થઈ ગઈ છે એટલે ખૂણો તમારો એક 90 કરતા મોટો થઈ ગયો છે એટલે તમારી સમદ્વિબાજુ ત્રિકોણ લીધો એટલે 60 નો હોય તો એ 60 60 થાય પણ 90 હોય તો કાટ ખૂણો થાય અને અહીંયા 120 એટલે મોટો થઈ ગયો હવે આપણે એને 60 માં ફેરવવો હોય તો શું કરવાનું બરાબર તો સમદ્વિબાજુ ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ શોધવા માટે OM લંબ AB દોરો અહીંયા આગળ આવી રીતે લંબ દ્વારા બે ત્રિકોણ મળી એકબીજાને સમરૂપ હોય અને ત્રીજા ત્રિકોણને પણ સમરૂપ હોય એવો ત્રિકોણનો ગુણધર્મ છે સમદ્વિબાજુ ત્રિકોણમાં OA બરાબર OB હોવાથી OM એ ખૂણા AOB ને તેમજ બાજુ AB ને દુભાગે આને દુભાગે એટલે આ ખૂણાને પણ દુભાગે 120 વડા અને આને પણ એ કરે બરાબર તો ખૂણો AOM AOM બરાબર 1/2 ખૂણો AOB આ AOB આખો છે એનો અડધો થયો આ તો 1/2 ગુણ્યા 120 તો 60 આ AOM કેટલો બન્યો 60 અને સ્ટેપ નંબર ડી AB બરાબર 2AM AB છે એ 2AM કારણ કે લંબ સરખા ભાગે વિભાગે એટલે આને આ બે સરખા થાય તો AM અને AM એવું કરી શકાય AM બરાબર MB તો હવે ત્રિકોણ OMA માં ખૂણો M બરાબર 90 ડિગ્રી છે તો cos O બરાબર OM ભાગ્યા OA cos એટલે પાસેની બાજુ ભાગ્યા કર્ણ તો cos 60 બરાબર OM ભાગ્યા 12 cos 60 ની કિંમત આપણને એક દૂતીયાંશ આપી છે કોષ્ટક 8.1 બરાબર કોષ્ટક 8.1 બરાબર તો 1/2 બરાબર OM ભાગ્યા 12 ક્રોસ ગુણાકાર કરો તો OM બરાબર 12 ભાગ્યા 2 તો 12 ભાગ્યા 2 એટલે છેદ ઉડે એટલે OM બરાબર 6 સેન્ટીમીટર બરાબર અને sin O એટલે સામેની બાજુ ભાગ્યા કર્ણ AM અપન OA તો sin 60 બરાબર AM ભાગ્યા 12 હવે sin 60 ની કિંમત આપણને આપેલી છે વર્ગમૂળમાં 3 ભાગ્યા 2 તો એ મૂકો વર્ગમૂળમાં 3 ભાગ્યા 2 બરાબર AM ભાગ્યા 12 ક્રોસ કરતા AM બરાબર 12 ગુણ્યા વર્ગમૂળમાં 3 ભાગ્યા 2 2 ને 6 12 નો ઉડી એટલે 6 તો AM ની કિંમત આપણને 6√3 એટલું મળે
બરાબર સ્ટેપ નંબર જી તો હવે am બરાબર ab બરાબર 2am તો 2 ઇન્ટુ 6 રૂટ 3 ફરી પાછા કેટલા થઈ ગયા 12 રૂટ 3 હા તો હવે સ્ટેપ નંબર 5 ત્રિકોણ ના હવે ત્રિકોણ જ આવ્યો ને એટલે g પછી h તો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટે આપણે ક્યાંથી ક્યાં જઈએ છીએ તો ત્રિકોણ હવે આપણે બે નાના ત્રિકોણ આપણને મળી ગયા બરાબર તો ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ તો 1/2 AB ભાગ AB ગુણ્યા OM તો 1/2 12 રૂટ 3 ગુણ્યા 6 અહીંયા આગળ આ અને આ એટલે 3 × 2 = 6 તો 12 × 3 = 36 અને રૂટ 3 એટલે અહીંયા તમે 36 રૂટ 3 રૂટ 3 ની કિંમત 1.73 મૂકો એટલે 36 × 173/100 બરાબર હવે તમે 173 અને 36 નો ગુણાકાર કરી અને સાદરૂપ આપીને બે મીંડા કાપી નાખો 2.62 સેન્ટીમીટર નો વર્ગ બરાબર સ્ટેપ નંબર 5 લઘુવૃત્તખંડનું ક્ષેત્રફળ લઘુવૃત્તખંડ એટલે કયો તો કે આ જે નીચેનો અર્ધગોળાકાર ભાગ છે એ બરાબર તો APB એનું ક્ષેત્રફળ તો લઘુવૃત્તાંશ OAPB નું ક્ષેત્રફળ માઇનસ ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ 150.72 ઓછા 0.62 બરાબર સાદરૂપ આપતા તમને મળે 88.44 સેન્ટીમીટરનો સ્ક્વેર તો સ્ટેપ નંબર 6 આમ અનુરૂપ વૃત્તખંડ એટલે કે લઘુવૃત્તખંડનું ક્ષેત્રફળ 88.44 સેન્ટીમીટરનો સ્ક્વેર છે બરાબર દાખલા નંબર 8 તો દાખલા નંબર 8 ની રકમ છે 15 મીટર બાજુવાળા ચોરસ 15 મીટર બાજુવાળા ચોરસ આકારના ઘાસના ખેતરના એક ખૂણે ઘોડાને 15 મીટર લાંબા દોરડાથી ખીલા સાથે બાંધેલો છે જુઓ આકૃતિ હવે અહીંયા ખીલો માર્યો હોય 5 મીટર લાંબુ દોરડું હોય તો એ 5 મીટરના રેડિયસમાં એટલે 5 મીટરની ત્રિજ્યામાં જ ગોળ ગોળ ફરશે બરાબર તો અહીંયા તમારી જે ત્રિજ્યા છે એ મીટરમાં તમને મળશે બરાબર તો તમારે શું શોધવાનું છે તો કે ઘોડો ખેતરમાં જેટલા ભાગમાં ચરી શકે તેનું ક્ષેત્રફળ શોધો હવે ચોરસ છે તો ચોરસમાં એનું અડધું એટલે તમારું રોટલાનું ચોથિયું આગળ આવ્યું ને રોટલાનું ચોથિયું કઈ ગયું આ રહ્યું બરાબર એવું જ આ ચોથિયું બની ગયું એટલામાં જે ફરી શકે એનાથી વધારે ફરી શકે નહીં અને હવે કે છે દોરડું 5 મીટરની જગ્યાએ 10 મીટર રાખ્યું હોત તો એને ચરવાના ક્ષેત્રફળમાં વધારો થતો હોય તો એ શોધો તો કે પાઈ બરાબર 3.14 લો હવે તમે 5 મીટર અહીંથી મારા પગે દોરડું બાંધીને મેં દત્તને બાંધી દીધો તો દત્ત કેટલામાં ફરશે અહીંથી આટલામાં જ ફરશે હવે મારા પગે દોરડું બાંધી મેં વિશાલને બાંધ્યો તો વિશાલનો ત્રિજ્યા મોટી થઈ જશે વિશાલની ત્રિજ્યા મોટી થઈ જશે ને એટલે એ વધારે ક્ષેત્રફળ એ કરશે બરાબર તો સૌથી પહેલા સ્ટેપ નંબર 1માં શું કરવાનું છે આકૃતિ દોરો તો આકૃતિ દોરો અહીંયા પહેલો જે પ્રશ્ન છે કે ખેતરમાં ઘોડો ખેતરમાં કેટલા ભાગમાં ચરી શકે એનું ક્ષેત્રફળ બરાબર તો અહીંયા ABCD એ 15 મીટર બાજુવાળું ચોરસ ખેતર છે જેના એક ખૂણે એટલે કે શિરોબિંદુ A પર ઘોડાને 5 મીટર લાંબા દોરડાથી ખીલા સાથે બાંધેલો છે તો આથી ઘોડો લઘુવૃત્તાંશ APQR જેટલા ભાગમાં ચરી શકે છે ઘોડો
लघु वृतांश APQR માટે ત્રિજ્યા R બરાબર 5 મીટર, ત્રિજ્યા R બરાબર 5 મીટર અને એ દોરડાની તમારી લંબાઈ થઈ ગઈ અને ખૂણો થીટા બરાબર 90 ડિગ્રી, કારણ કે ચોરસનો કોઈ પણ ખૂણો હોય એ કેવો હોય, આ ચોરસનો કોઈ પણ ખૂણો હોય, ચોરસ કાટખૂણ હોય બરાબર તો 90 ડિગ્રીનો હોય, તો કે હવે ઘોડો ખેતરના જેટલા ભાગમાં ચરી શકે તેનું ક્ષેત્રફળ એટલે કે લઘુ વૃતાંશ APQR નું ક્ષેત્રફળ બરાબર પાઈ આર સ્ક્વેર થીટા ભાગ્યા 360 બરાબર 90 ભાગ્યા 360 ગુણ્યા 3.14 ગુણ્યા 5 ગુણ્યા 5, તો એને સાદરૂપ આપો તો કે 90 ભાગ્યા 360 ગુણ્યા 314 ભાગ્યા 100 ગુણ્યા 5 ગુણ્યા 5, જીરો ગયા જીરો ગયા, 9 ચોક 36 બરાબર, હવે 9 ચોક 36 અને આ 4 ને આપણે આની જોડે કરવાના હતા ને, હે કરવાના હતા, ભાગ ચાલે છે 4 ને ને, તો કે 4 7 ચોક 28, 7 ચોક 28 બરાબર, અને 3 વધ્યા 34, 34 થશે ને, તો 34 એટલે હા અરે આપણે તો આ જોવાનું છે ને, 4 એટલે 8 ચોક 32 એટલે 2 વધ્યા 0.5 બરાબર, 78.5 ગુણ્યા 5 ગુણ્યા 5 ભાગ્યા 100, હવે એવો જવાબ આપણો આવ્યો બરાબર, તો આના પછીનું સ્ટેપ આપણું કયું આવ્યું, 78.5 ગુણ્યા 78.5 ભાગ્યા 4 આવો તમારો જવાબ આવે બરાબર, તો એનો જવાબ છે 19.625 મીટર નો સ્ક્વેર બરાબર, તો બીજો દાખલો એટલે એની અંદર હવે દોરડાને 10 મીટર લાંબુ કરી દો, બોલો દોરડું 10 મીટર લાંબુ રાખવામાં આવે તો હવે ગોળો લઘુ વૃતાંશ AP-Q-R જેટલા ભાગમાં ચરી શકે બરાબર, પેલો ઘોડો વધારે ચરી શકે, અમારે 10 12 પ્રાર્થના મંડળ સુધી જ જાય અને પેલો ઘોડો છે અરેરી સુધી જાય બરાબર, તો ક્ષેત્રફળ વધી ગયું ને, હા તો કે હવે તો કે એમાં શું વાંધો છે, તો કે લઘુ વૃતાંશ AP-Q-R માટેની ત્રિજ્યા R બરાબર 10 અને થીટા બરાબર તો 90 જ રહેવાનો છે, તો કે આ સંજોગોમાં ઘોડો ખેતરના જેટલા ભાગમાં ચરી શકે તેનું ક્ષેત્રફળ એટલે કે લઘુ વૃતાંશ AP-Q-R નું ક્ષેત્રફળ બરાબર પાઈ આર સ્ક્વેર થીટા ભાગ્યા 360 બરાબર 90 ભાગ્યા 360 ગુણ્યા 3.14 ગુણ્યા 10 ગુણ્યા 10, સાદું રૂપ આપો 90 ભાગ્યા 360 ગુણ્યા 314 ગુણ્યા ભાગ્યા 100 અને ગુણ્યા 10 ગુણ્યા 10, હવે આ 10 અને 10 ઉડી ગયા, નીચે 100 છે એટલે આ 0 ગયા 0 ગયા, 9 અને 36 એટલે 4, 9 ચોક 36 અને 4 અને 314 આપણે હમણાં જ શોધ્યું 78.5, તો જવાબ આપણો આવી ગયો 78.5, હવે ઘણી વખત આવા જવાબો જે મોડે કરેલા હોય ને એટલે તો એ જરીક જોઈ લેવાના કે આટલું હોય તો આનું આટલું જ થાય બરાબર, તમે પ્રેક્ટિસ કરો એટલે તમને આ બધું ધ્યાનમાં આવે બરાબર, હવે બંનેમાં વધારો શું થયો, તો સ્ટેપ નંબર 2 એટલે એક સ્ટેપ હતું આ A, આ B, આ C અને હવે કેપિટલ D, ડી નંબરનું સ્ટેપ બરાબર, તો આથી ચરવાના ક્ષેત્રફળમાં થતો વધારો, હે ચરવા, તો કે 78.5 ઓછા 9. એટલે 19.625 મીટર નો વર્ગ બરાબર 58.875 મીટર સ્ક્વેર, એટલે વિશાલને આટલું વધારે ક્ષેત્રફળ મળે બરાબર, આમાં દત્તને થોડુંક જ મળે, વિશાલને વધારે મળે બરાબર, દત્તનું પેટ નાનું થોડું ખાઈને ધરે જાય
અને પેલો આટલું બધું ખાઈ અને આખો દાડો બરાબર. તો આ મૂળ પરિસ્થિતિ એટલે કે દોરડાની લંબાઈ 5 મીટર હોય, મૂળ પરિસ્થિતિ એટલે દોરડાની લંબાઈ 5 મીટર હોય તો ઘોડો ખેતરમાં 19.625 મીટર સ્ક્વેર વિસ્તારમાં ચરી શકે, અને જો દોરડાની લંબાઈ 10 મીટર કરવામાં આવે તો ઘોડો ચરી શકે તેવા વિસ્તારના ક્ષેત્રફળમાં કેટલો વધારો થાય? તો કે 58.875 મીટર સ્ક્વેરનો વધારો થાય. બરાબર, કેટલી થઈ? 25. દાખલા નંબર 9. ચાંદીના તારથી 35 મિલીમીટર વ્યાસવાળું વર્તુળ, 35 મિલીમીટર વ્યાસ, વ્યાસ એટલે ડી બરાબર 35, બરાબર, અને ડી બરાબર કેટલું? તો કે 2R. ડી બરાબર 2R, તો R બરાબર કેટલા? તો કે ડી બાય 2. તો કેટલા? 35/2. 35/2 ડી બરાબર થઈ ગયા, R બરાબર. બરાબર, હવે વર્તુળ આકારનું એક બક્કલ જેવું ઘરેણું બનાવ્યું છે. કઈ કે બક્કલ અક્કલ છે? આના બધા અક્કલ બક્કલ છે જ નહીં. બરાબર, આપેલ આકૃતિમાં બતાવ્યા પ્રમાણે વર્તુળને 10 સમાન વૃતાંશ, 10 સમાન વૃતાંશ એટલે ભાગમાં વિભાજિત કરે એવા 5 વ્યાસ બનાવ્યા છે. બરાબર, 5 વ્યાસ બનાવ્યા છે, બનાવવા પણ તારનો ઉપયોગ કર્યો છે. તો તમારે શું શોધવાનું છે? તો કે જરૂરી ચાંદીના તારની કુલ લંબાઈ કેટલી જોઈશે, કેટલા તાર જોઈશે. બરાબર, અને ઘરેણાના દરેક વૃતાંશનું ક્ષેત્રફળ, તમારી સાયકલનું પૈડું, સાયકલનું પૈડું એમાં સ્પોક હોય છે આવા, એ બધા કેન્દ્રમાંથી જ પસાર થતા હોય, તો દરેક સળિયો કેવો કહેવાય? એનો સામસામેનો ભેગો થાય એટલે વ્યાસ. તમારે તો દરેક અલગ અલગ હોય છે, ત્રિજ્યાવાળા જ હોય છે, પણ આપણે એને સામસામેનો ભેગો કરીને વ્યાસ ગણવાનો. બરાબર નહીં? બરાબર ને, તો બોલને એમ. હવે અહીંયા આ ગ્રીન કલર છે, જો તો ચોપડીમાં આકૃતિ આપેલ છે, તો આકૃતિ આપેલી છે. બરાબર, હા, તો હવે આપેલ બક્કલ જેવા ઘરેણાનો વ્યાસ ડી બરાબર 35 mm હોય તો ત્રિજ્યા આર બરાબર 35/2, જે આપણે ઉપર કરી લીધું છે. બરાબર, હવે કે છે જરૂરી ચાંદીના તારની કુલ લંબાઈ એટલે કે પરિઘ અને 5 વ્યાસના સરવાળા, 5 વ્યાસના તાર એના સરવાળા દ્વારા મળે છે. તો જરૂરી ચાંદીના તારની કુલ લંબાઈ એટલે પરિઘ જે હોય, બરાબર, તો પાયડી. કેમ પાયડી? તો કે 2πr હતું, તો ડી બરાબર કેટલા? ડી બરાબર 2R, તો એની જગ્યાએ તમે પાયડી લખી શકો ને, આ 2R ની જગ્યાએ તમે ડી લખી શકો ને, એટલે પાયડી, અને પાછળ 5D એટલે 5 વ્યાસ. બરાબર, તો હવે બંનેની કિંમતો મૂકો, તો પાઈ ની કિંમત કેટલી? 22/7. કેમ? તો કે અહીં આગળ કૌંસમાં કંઈ આપેલું નથી એટલે 22/35 + 5 × 35. બરાબર, હવે 7×5 = 35. બરાબર, તો 22 × 5 એટલે 110, 22 × 5 એટલે 110, અને વત્તા 35 × 5 એટલે 175, બંનેનો સરવાળો કરો એટલે 285 મિલીમીટર ચાંદીની જરૂર તમારે પડે. સ્ટેપ નંબર 3. હવે વર્તુળને 10 સમાન વૃતાંશ, આખા વર્તુળને 10 સમાન વૃતાંશમાં વિભાજિત કરવામાં આવ્યું છે.
અને આ માટે 10 સમાન વૃતાંશ પૈકી દરેક વૃતાંશ માટેની ત્રિજ્યા r બરાબર 35 બાય 2 મિલીમીટર, થીટા બરાબર 360 ને 10 વોટ 10 ભાગ કરવાના છે તો 360 ભાગ્યા 10 તો 36 ડિગ્રી, હા બધા સરખા થાય ને, તો દરેક લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ પાઈ r² થીટા ભાગ્યા 360 બરાબર 36 ભાગ્યા 3 360 ગુણ્યા 22 ભાગ્યા 7 ગુણ્યા 35 બાય 2 ગુણ્યા 35 બાય 2 મિલીમીટર નો સ્ક્વેર. 36 દાન 360 10 બરાબર, 7 5 35 7 5 35 5 2 10 અને 11 2 22 5 2 10 અને 11 2 22 આ 5 આઈ ગયા ને આ 5 આઈ ગયા બરાબર. હવે તમારી પાસે રહ્યા કોણ, તો કે 11 ગુણ્યા 35 અને ભાગ્યા 2 ગુણ્યા 2 બરાબર, સાદુરૂપ આપી શકાય એવી રકમ થઈ ગઈ. તો ગુણાકાર કરો તો 385 ભાગ્યા 4 મિલીમીટર નો વર્ગ બરાબર નંબર 4. તો આમ જરૂરી તારની કુલ લંબાઈ 285 મિલીમીટર થાય અને દરેક વૃતાંશનું ક્ષેત્રફળ 385 ભાગ્યા 4 મિલીમીટરનો સ્ક્વેર થાય બરાબર. તો આ રીતે 9મો દાખલો અહીંયા તમારો પૂરો થયો. 10મો દાખલો કેટલી મિનિટ થઈ? 31. હા હજી તો છે સમય બરાબર. તો દાખલા નંબર 10, દાખલા નંબર 10 ની રકમ છે એક છત્રીમાં સમાન અંતરે 8 સળિયા આવેલા છે. છત્રી ખોલીને જોઈએ ત્યારે ખબર પડે ને, હે કે અંદર ખબર પડી જાય. આમ ઊંચી કરો ને છત્રી ત્યારે અંદર જોવાનું, આમ પેલા સળિયા મારેલા હોય ને એમાં પેલા આમ આમ ત્રાંસા મારેલા હોય નહીં, હો જે કપડાની જોડે ફિટ કરેલા હોય ને એની વાત કરે છે બરાબર. તો એ જે છે એ, અને અહીંયા એવું કીધું કે જુઓ આકૃતિ, એટલે આકૃતિ તો આપેલી છે. તો કે છત્રીને 45 સેન્ટીમીટર ત્રિજ્યા વાળું સમતલીય વર્તુળ ધારી લઈએ તો છત્રીના બે ક્રમિક સળિયા વચ્ચેના ભાગનું, હવે બે ક્રમિક સળિયા વચ્ચેના ભાગનું ક્ષેત્રફળ એટલે શું? તો અહીંયા શબ્દ ભલે ગમે તેવો વાપર્યો હોય, બે ક્રમિક એટલે લઘુ વૃતાંશ, લઘુ વૃતાંશ બરાબર. કારણ કે આ બે વચ્ચેનું અંતર, બે સળિયા છે તો એની વચ્ચેનું અંતર તો વૃતાંશ જ થયો. સ્ટેપ નંબર 1, છત્રીના બે ક્રમિક સળિયા વચ્ચેનું ક્ષેત્રફળ એટલે એવા લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ દ્વારા મળે કે જે લઘુ વૃતાંશ માટે ત્રિજ્યા r બરાબર 45 સેન્ટીમીટર, કારણ કે અહીંયા ત્રિજ્યા આવી, અને થીટા બરાબર 8 હરખા ભાગ કરવાના છે એટલે 360 ભાગ્યા 8 જેટલા ભાગ કરવાના હોય એટલા અને 360 વડે ભાગી નાખવાના, એટલે 360 ને એટલા વડે ભાગી નાખવાના, તો થીટા બરાબર 45 બરાબર. સ્ટેપ નંબર 2, બે ક્રમિક સળિયા વચ્ચેના ભાગનું ક્ષેત્રફળ બરાબર લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર સ્ક્વેર થીટા ભાગ્યા 360 બરાબર 45 ભાગ્યા 360 ગુણ્યા પાઈ એટલે 22/7 ગુણ્યા 45 ગુણ્યા 45 બરાબર. હવે આ 45 બહુ આવ્યા બરાબર, તો કેવી રીતે તમે ભાગ ચલાવશો? તો 45 ગુણ્યા 45, તો 45 દુ 90, 45 દુ 90, તો 45 ચોક કેટલા થાય? 9 દુ 18, તો 180 થયા. હવે મારે 360 કરવા હોય, 360 કરવા હોય તો મારે શું કરવું પડે? 8 વડે, એટલે 45 ગુણ્યા 8 કરો, તો 45 ગુણ્યા 8, 8 પંચા 40 શું વધી જાય? 4 અને 8 ચોક 32, 360 થઈ ગયા બરાબર. તો 45 ભાગ્યા એટલે ગુણ્યા 8 બરાબર 300 ને, એટલે નીચે 8 આવ્યા. હવે 8 એટલે 4 2 8 અને 11 2 22 બરાબર. તો હવે તમારી પાસે શું રહ્યા? તો 11 ગુણ્યા 45 ગુણ્યા 45 અને ભાગ્યા
सात चौक अठयावीस एट सात गुणिया चार बराबर, तो सात चौक अठयावीस पिस्तालीस पिस्तालीस नेव नेव ने अगियार वड़े गुणो पिस्तालीस ए पिस्तालीस पिस्तालीस नेव ना थे पिस्तालीस नो वर्ग करवानो छे बराबर जवाब मळे छे 22275 भाग्या 28 तो आगळ आपणे कई सादुरूप आलवुं नथी। आम छत्रीना बे क्रमिक सळिया वच्चेना भागनुं क्षेत्रफळ 22275 भाग्या 28 सेंटीमीटर नो स्क्वेर थाय बराबर। एटले आ लोकोए हवे एनसीईआरटी वाळाए एवुं स्वीकारी लीधुं छे के तमे लोको ડફોડ છો। સાચી વાત છે, કારણ કે પહેલાના જમાનામાં આને સાદરૂપ આપીને દશાંશમાં એનો જવાબ લાવતા હતા બરાબર, હવે તમારે આવવાનો નથી। દાખલા નંબર 11 તમે લોકોએ નાસ્તો કરી લીધો, હવે 5 મિનિટ પછી અમાર પોણા 11 છે ને કે એટલે હવે તૈયારી ને આ એટલે જવું તૈયાર થઈને જાય, તો ભાઈ અહીંયા આગળ આપણે કટ કરીએ છીએ કારણ કે પેલું પ્રસંગ એવો છે।